ના ના સતો સી રેકોર્ડ થઈ ગયું એકદમ ટ્રાન્સપેરન્ટ આની જે કંઈ તપાસ સાહેબ થાય બરાબર અને એના પછીની જે કંઈ જો દોષિત ગણાય તો એના પગલાં પૂરેપૂરા લેવા તે પછીનો એક બીજો મુદ્દો પણ આવેલો છે એક આપણા જે 100 ને આપણે સભ્યો સુધી જે ગ્રાન્ટ હોય છે એ અત્યાર સુધીની ફાઇલની જે મુમેન્ટ હોય એ આપણે આરએનબી એટલે કુલ વિકાસ ક્ષેત્રે આપણે 2019-20માં 46 લાખ રૂપિયા ખર્ચ કરવાનો અંદાજ છે. પછી પંચાયત ક્ષેત્રે આપણે પરિષદમાં જે ભાડો ભરીએ છીએ 1 લાખ રૂપિયા, પછી અખિલ ભારતીય પરિષદમાં જે 1 લાખ રૂપિયા આપીએ છીએ, પછી બધા સાંસ્કૃતિક અને રમત ગમત અંગેનો ખર્ચ 2 લાખની જોગવાઈ કરેલ છે. પ્રવાસન સ્થળોનો વિકાસ ખર્ચ એમાં મહોત્સવ આવે, પ્રવાસન સ્થળ વાઇફાઈ એના માટે 3 લાખ રૂપિયા રાખ્યા છે. વિકાસલક્ષી પ્રચાર વ્યવસ્થા હોય છે જિલ્લા સાથી પાસ કહેવાય એટલે કર્મચારીઓના ભલાઈ પથન વખત 2 લાખ રૂપિયા છે, સ્ટેશનરી પ્રિન્ટિંગ 5 લાખ રૂપિયા, સારણ 4 લાખ રૂપિયા, ટેલિફોન 4 લાખ રૂપિયા, ફર્નિચર ડેસ્કટોપ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક સાધનો માટે 4 લાખ રૂપિયા, ડાયરી 3 લાખ રૂપિયા, વીજળી 7 લાખ રૂપિયા, કાયદા સભાખંડ ની અંદર તમામ સભ્યશ્રીઓ અને અધિકારીઓની વચ્ચે આજે અમારું બજેટ રજૂ કર્યું છે. સામાન્ય સભાની અંદર અમારા આ 19-20નું જે વર્ષ છે એના માટેનું જે નવું આયોજન કે ભાઈ કયા કયા સોર્સિસથી પૈસા આવશે જિલ્લા પંચાયતની અંદર અને કયા પ્રકારના ખર્ચ કરવામાં આવશે તમામ ક્ષેત્રોને આવરી લેતા એક સારું એવું બજેટ કહેવાય છે કે પોરબંદર એક નાનામાં નાનો જિલ્લો કહેવાય ગુજરાતની અંદર પણ સારું એવું આયોજન કરી અને અમારા રેકોર્ડ ઓફિસર સાથે સંકલન રાખી અને લગભગ 4.74 કરોડ બજેટ બનાવ્યું છે અને એનો ખર્ચ કરતાં છતાં અંદાજિત અમારે બેલેન્સ 26 લાખ રૂપિયા જેવી પડી રહી છે એવું સારું બજેટ આજના દિવસે અમે રજૂ કર્યું છે. હાઇલાઇટ બજેટની મુખ્ય મુદ્દાઓમાં અમે શિક્ષણ પણ લીધું છે. ગામડાઓની અંદર જે ગામો છે એની અંદર વિકાસના કામો લીધા છે. પછી એમાં રોડ રસ્તાના કામો હોય, વીજળીકરણના કામો હોય, સીસીટીવી અત્યારે આધુનિક વસ્તુ એવી બની ગઈ છે તો ગામની અંદર સીસીટીવી કેમેરા હોય, ફરજિયાત છે, વાઇફાઈ સિસ્ટમ લગાવવાની થાય તો એ પણ અમે આજના બજેટમાં આયોજન કર્યું છે. તો આરોગ્યથી લઈ અને અનેક ક્ષેત્રોના કામો પણ અમે આજના બજેટમાં આવરી લીધા છે.